હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એટલે કે SPCC અંતર્ગત જે પહેલો વિભાગ છે સેક્રેટરિયલ પ્રેક્ટિસ એટલે કે SP, એનું ચેપ્ટર નંબર 2 જે છે કંપની સેક્રેટરી, અને આ વિડીયોમાં આપણે સેક્રેટરીની નિમણૂક અને તેને લગતી જોગવાઈઓ, સેક્રેટરીના કાર્યો અને સેક્રેટરીની કઈ કઈ ફરજો છે તો એની વિસ્તૃત ચર્ચા કરવાના છે. અગાઉના વિડીયોમાં આપણે કંપની સેક્રેટરીને શા માટે અગત્યનો પર્સન કહી શકાય, એના કયા ગુણો છે અને કઈ લાયકાતો હોવી જોઈએ તો એની ચર્ચા કરી હતી. તો સૌપ્રથમ હવે આજે આપણે વાત કરવાના છે સેક્રેટરીની નિમણૂક અને તેની લગતી જોગવાઈઓ, કઈ રીતે એની નિમણૂક કરવામાં આવે છે અને સાથે સાથે કઈ જોગવાઈઓને અનુસરવી પડે છે, એટલે કે અપોઇન્ટમેન્ટ ઓફ સેક્રેટરી એન્ડ ઇટ્સ પ્રોવિઝન્સ, તો એની ચર્ચા કરીએ. નવા કંપની ધારા 2013 મુજબ કંપની સેક્રેટરી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ એટલે કે કી મેનેજરિયલ પર્સોનલ ગણાય છે. તેથી તેની નિમણૂક કરતી વખતે કંપની ધારાની ચોક્કસ જોગવાઈઓનું પાલન થવું જોઈએ. હવે જે તે વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે ન રાખી શકીએ તો એ માટે કંપની ધારાની જે નવા કંપની ધારા 2013માં ચોક્કસ જોગવાઈઓ દર્શાવવામાં આવી છે, તો આ જે જોગવાઈઓ છે એનું ફરજિયાતપણે પાલન થવું જોઈએ. તો કઈ કઈ જોગવાઈઓ છે તો એની આપણે ચર્ચા કરીએ. તો જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે, ખૂબ અગત્યનું છે. કેટલી મૂડી હોવી જોઈએ? તો 5 કરોડ કે તેથી વધુ. હવે જ્યારે કંપની શરૂ કરવામાં આવે એટલે કે કંપની સ્ટાર્ટ કરવામાં આવે ત્યારે કંપની શું કરશે કે શેર બહાર પાડીને જે રોકાણકારો છે એને આમંત્રણ આપશે. કારણ કે 5 કરોડ રૂપિયા કોઈ એક કે બે વ્યક્તિઓ ન કરી શકે, એટલા માટે શું કરશે કે જાહેર શેર ભરણા બહાર પાડીને શેર હોલ્ડરોને આમંત્રણ આપશે શેર ખરીદવા માટે. તો જે ભરપાઈ થયેલી મૂડી છે એ 5 કરોડ કે તેથી વધુ હોય તો તે કંપનીમાં ફરજિયાતપણે આપણે શું કરવું પડશે, સેક્રેટરીની નિમણૂક કરવી જ પડશે. સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે, ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકાય નહીં. ખૂબ જ અગત્યનું છે કે કમ્પલસરી જીવંત વ્યક્તિ, લિવિંગ પર્સન હોવો જોઈએ. કોઈ પણ ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થા કે જે નિર્જીવ છે તો એને આપણે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકીએ નહીં. જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. આપણે એની જે ક્વોલિફિકેશન્સ જોઈ એટલે કે એની લાયકાતો જોઈ, શૈક્ષણિક લાયકાતો, એમાં જોયું હતું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ, એટલે કે કંપની સેક્રેટરી તરીકેની લાયકાત ધરાવતો હોવો જોઈએ, એ ડિગ્રી સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ, તેવા જ વ્યક્તિની આપણે કોની તરીકે નિમણૂક કરી શકીએ, તો કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકીએ. પછી છે કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. એટલે કે જો કોઈ દેવાદાર હોય, અસ્થિર મગજ એટલે કે એનું જે માનસિક સંતુલન છે એ યોગ્ય ન હોય, અને સગીર વ્યક્તિ એટલે કે બિલો 18 હશે, તો એવા વ્યક્તિની આપણે સેક્રેટરી તરીકે નિમણૂક કરી શકીએ નહીં. કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. હવે કોઈક એક વ્યક્તિ કે બે વ્યક્તિઓ ડિસિઝન લઈ ન શકે, એના માટે તમારે શું કરવું પડશે, જે સંચાલક મંડળ છે તો એની સભામાં શું કરવું પડે, ઠરાવ પસાર કરવો પડે. અને આ ઠરાવમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, તો નિમણૂક અંગેની શરતો, એનું મહેનતાણું એટલે કે એને કેટલો પગાર અને સેલરી ચૂકવવાની છે એ, અને મેમ્બરશિપ નંબર હોવો જોઈએ. આ ખૂબ અગત્યનું કે કઈ 3 બાબતોનો મુખ્ય સમાવેશ કરવો પડે સંચાલક મંડળની સભામાં, તો નિમણૂક અંગેની શરતો, એનું મહેનતાણું એટલે કે પગાર, અને મેમ્બરશિપ નંબર, જેની આપણે વિસ્તૃત પ્રકારે ચર્ચા કરવી પડશે. સેક્રેટરી પાસેથી KMP તરીકે નિમાવવા માટેની સંમતિ લેવી પડશે. હવે સેક્રેટરીને તમે અપોઇન્ટ તો કરી દીધો, પણ એની પાસે પણ તમારે શું લેવી પડશે, સંમતિ, એટલે કે એના વ્યૂ લેવા પડશે કે એગ્રી છે કે નથી. કંપની રજિસ્ટ્રાર પાસે કઈ કઈ બાબતો, તો આ પણ અગત્યની બાબત છે કે જે મુખ્યત્વે આપણે 2 બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો કઈ 2 બાબતો છે જેનું આપણે કંપની રજિસ્ટ્રાર પાસેથી કરવું પડશે? તો ફોર્મ MGT 14, જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી
KMP તરીકે લીધેલ સંમતિ પત્રક નોંધાવવું પડે છે, જે ફોર્મ નંબર 14 છે એ, અને સાથે સાથે એની સાથે સંચાલક મંડળે જે ઠરાવ કર્યો છે, એટલે કે જે નિર્ણયો લીધા છે, તો એ નિર્ણય અને સેક્રેટરી પાસેથી એને આપણે KMP તરીકે, એટલે કે કી મેનેજરિયલ પર્સોનલ તરીકે નિમણૂક કરી છે, તો એની સંમતિ પત્ર એટલે કે એ એગ્રી છે, તો એગ્રીમેન્ટ લેટર પણ આપણે લેવો પડશે. અને એ કોને નોંધાવવો પડશે? કંપની રજિસ્ટરને નોંધાવવો પડશે. સાથે સાથે ફોર્મ MRની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે. આ પણ ખૂબ અગત્યનું છે કે કેટલા દિવસમાં કંપનીને થાય, એટલા દિવસમાં નહીં કે બે મહિના પછી એટલે કે 60 દિવસની અંદર તમારે નોંધાવવું પડશે. કંપનીને થાય કે એક વર્ષ પછી આપણે નોંધાવીએ, 6 મહિના પછી, તો ના. ફરજિયાત પણે આપણે જે કંપની ધારાની જોગવાઈઓ છે કે 60 દિવસમાં, એટલે કે જે આપણે નિર્ણય લીધો હોય એના 60 દિવસમાં જ આપણે શું કરાવવું પડશે? એની નોંધણી કરાવવી પડશે. હવે જોઈએ આપણે સેક્રેટરીના કાર્યો અને ફરજો, એટલે કે ફંક્શન્સ એન્ડ ડ્યુટીઝ ઓફ સેક્રેટરી. ખાનગી કંપની, જાહેર કંપની કે બહુરાષ્ટ્રીય કંપની હોય તેમાં કંપનીમાં સેક્રેટરીનું સ્થાન વિશેષ હોય છે. આપણે પહેલાં જોયું કે એકદમ અગત્યનું સ્થાન ધરાવે છે, ભલે એ ખાનગી કંપની હોય, જાહેર કંપની હોય કે બહુરાષ્ટ્રીય કંપની હોય. કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર કઈ કઈ બાબતો ઉપર રહેલો છે? તો 4 બાબતો: કંપનીનું કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો અને સંચાલકોએ સોંપેલા કાર્ય ઉપર આધાર રાખે છે. તમને 1 માર્ક્સના અથવા તો 2 માર્ક્સમાં પ્રશ્નમાં પૂછાઈ શકે કે કંપની સેક્રેટરીના કાર્યો અને ફરજોનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે? તો કંપની સેક્રેટરી છે એના કાર્ય અને ફરજોનો આધાર કંપનીના કદ, ધંધાનો પ્રકાર, નિમણૂકની શરતો, કઈ શરતોને આધારે એની નિમણૂક કરવામાં આવી છે, અને સંચાલકોએ કયા પ્રકારના કાર્યો એને સોંપવામાં આવ્યા છે, તો એ ઉપર આધાર રાખે છે. નિમણૂક અંગે જ્યારે કરાર કરવામાં આવે ત્યારે તેને કેવા કાર્યો કરવાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવે છે. ખૂબ અગત્યનું કે કયા અને કેવા કાર્યો કરવાના છે, તો એ બાબતની પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે લઈ લઈએ કે તમારે કોઈક મેનેજર તરીકે બેંકમાં અથવા કોઈ શિક્ષક તરીકે કે પ્રોફેસર તરીકે કોઈ ઇન્સ્ટિટ્યૂશનમાં વર્ક કરવું હોય, તો તમારી જ્યારે અપોઇન્ટમેન્ટ કરવામાં આવે ત્યારે તમને એ લોકો જણાવશે કે તમારે આટલા લેક્ચર્સ લેવા પડશે, તમારે આ આ નિયમો છે અમારી શાળાના કે ઇન્સ્ટિટ્યૂશન્સના એ ફોલો કરવા પડશે, બેંકના આ નિયમો છે એ ફોલો કરવા પડશે, આટલાથી આટલા ટાઈમિંગ છે. તો એ બધી વસ્તુ આપણને જેમ કહેવામાં આવે છે એવી રીતે કંપનીના સેક્રેટરીને પણ જણાવવામાં આવે છે. હવે આપણે જોઈએ કંપની સેક્રેટરીના કાર્યો. તો આ કાયદાની જોગવાઈઓ તે હેઠળના નિયમો અને કંપનીઓને લાગુ પડતા અન્ય કાયદાઓના પાલન બાબતે સંચાલક મંડળને અહેવાલ આપો. સેક્રેટરી શું કરશે? જે કાયદાની જોગવાઈઓ છે એના કયા નિયમો છે અને એમાંથી કંપનીને કયા કયા નિયમો લાગુ પડે છે, સાથે સાથે કાયદાનું પાલન કેવી રીતે કરવું, તો એ બાબતે શું કરવાનો છે? સંચાલક મંડળને અહેવાલ આપશે. હવે સંચાલક મંડળ સાથે કોઈ પણ કનેક્શન હશે તો એ કોણ કરશે? તો સેક્રેટરી કરશે. એટલે સેક્રેટરી ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. સેક્રેટરીયલ ધોરણોનું પાલન કંપની કરે છે તે જોવું. હવે કંપની બની તો ગઈ, નોંધણી કરાવી દીધી, પણ એ ખરેખર શું આપણી જે કંપની ધારાની જે જોગવાઈઓ છે નવી કંપની ધારાની 2013 મુજબ, તો એ મુજબ કંપની કાર્ય કરે છે કે કેમ, તો એ જોવાનું કાર્ય પણ કોનું છે? કંપની સેક્રેટરીનું છે. નિયત કરવામાં આવે તે ફરજો બજાવે. મેં તમને પહેલાં જ કીધું કે સંચાલક મંડળ દ્વારા જે ફરજો એને સોંપવામાં આવી છે, જે કાર્યો એને સોંપવામાં આવ્યા છે, તો ફરજો અને કાર્યો બજાવવાનું કામ કોનું છે? સેક્રેટરીનું છે. હવે જોઈએ આપણે સેક્રેટરીની ફરજો. તો કંપની સંચાલકોને તેમની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓનું માર્ગદર્શન આપો. હવે જે સંચાલક મંડળ છે એ સંચાલક મંડળ દરરોજ તો કંપનીની મુલાકાત નહીં લે, તો એ સંજોગોમાં એમની કઈ ફરજો છે, એમની કેટલી સત્તાઓ છે અને સાથે સાથે કઈ કઈ જવાબદારી છે, તો એનું માર્ગદર્શન વખતો વખત કોણ આપે છે? તો કંપની સેક્રેટરી આપે છે. સંચાલક મંડળની અને અન્ય સભા અંગેનું આયોજન કરવું અને તેની સભા નોંધ રાખવી. આપણે જોયું કે જે મિનિટ્સ બનાવવી, ઓકે, એજન્ડા પ્રિપેર કરવા, તો એ અંગેનું કામ કોનું છે? સેક્રેટરીનું છે. સંચાલક મંડળ, સામાન્ય સભા, સરકાર કે અન્ય સત્તાઓ પાસેથી કંપની ધારાની જોગવાઈ અનુસાર મંજૂરી મેળવવી. હવે સંચાલક મંડળની મિટિંગ કરવી છે, સામાન્ય સભા કરવી છે, કે સરકાર અન્ય કે અન્ય સત્તાઓ છે, શેર બહાર પાડવા છે, ડિબેન્ચર બહાર પાડવા છે કે બોનસ શેર કે કોઈ પણ માહિતી
કોઈ પણ વસ્તુ કરવી હોય તો એની કંપની ધારા અનુસાર જોગવાઈ કરી અને એની મંજૂરી મેળવવાનું કાર્ય પણ કોનું છે? સેક્રેટરીનું છે. કંપની ધારા મુજબ અન્ય ફરજો બજાવવી અને એ માટે જુદા જુદા સત્તા મંડળો સમક્ષ રજૂ કરવી. જુદા જુદા સત્તા મંડળો છે, બેંક છે, સરકારી ઓફિસરો છે, તો એ અંગે પણ એણે રજૂઆત કરવાની હોય છે. કંપનીના ધંધા માટે સંચાલક મંડળને જરૂરી મદદ કરવી. હવે સંચાલક મંડળ આપણે એવું કહીએ તો ખોટું નથી કે સંચાલક મંડળ અને કંપની એ બંને, એટલે કે કંપનીમાં જે વર્તમાન સ્થિતિ ચાલે છે એટલે કે એનું કાર્ય અને સંચાલક મંડળ, તો એ બે વચ્ચેને જોડતી જો કોઈ કડી હોય તો એ કડી કોણ છે? કંપની સેક્રેટરી છે. તો એને જરૂરી મદદ કરવાનું કાર્ય પણ કોણ કરશે? સેક્રેટરી કરશે. કંપનીના સંચાલક મંડળને કંપનીના સુશાસન એટલે કે ગુડ કોર્પોરેટ ગવર્નન્સ અને શ્રેષ્ઠ કાર્ય પ્રણાલી એટલે કે બેસ્ટ પ્રેક્ટિસ અંગે મદદ અને માર્ગદર્શન આપવું. કારણ કે કંપની સેક્રેટરી છે, આપણે અગાઉના જ વિડીયોઝમાં જોયું હતું કે જે વર્તમાન સમયના જે ધારાધોરણો છે, પોલિટિકલ ઇશ્યુઝ છે, કરંટ ઇશ્યુઝ છે, તો એ બધા સાથે કોણ વાકેફ હોય છે? તો સેક્રેટરી વાકેફ હોય છે. સેક્રેટરી વાકેફ હોય છે, પણ જે સંચાલક મંડળ છે એ સંચાલક મંડળો અને સંચાલકના પ્રતિનિધિઓ છે તો એ નથી વાકેફ હોતા. એટલે એને જ સેક્રેટરીની ફરજ છે કે સંચાલક મંડળને કંપનીને કેવી રીતે બેસ્ટ બનાવી શકાય તો એ અંગે શું કરવાનું એને માર્ગદર્શન આપવાનું. કંપની ધારામાં અથવા નિયમોમાં જણાવેલ અન્ય ફરજો અદા કરવી. સાથે સાથે બીજી જે ફરજો છે તો એ પણ કરવાનું કામ કોનું છે? સેક્રેટરીની ફરજ અંતર્ગત આવે છે. સંચાલક મંડળ દ્વારા વખતોવખત આપવામાં આવતી અન્ય ફરજો અદા કરવી. એ ઉપરાંત જો સંચાલક મંડળ બીજી કોઈક એને ફરજો સોંપે તો એ ફરજો પૂરી કરવાનું પણ સેક્રેટરીની ફરજ છે. તો આશા રાખું કે સેક્રેટરીના કાર્યો અને ફરજોમાં તમને સમજ પડી ગઈ હશે. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.